પરંતુ આ પરીક્ષામાં પેપર લીક થતા ઉમેદવારો અને સમગ્ર રાજ્યના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો તો આજે પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા પેપર કાંડના વિરોધમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ડુપ્લિકેટ આશિત વોરા પાસેથી અરજદારોએ પૈસા મારફતે પેપર ખરીદ્યા હતા તેમજ એનએસયુઆઈ ના આગેવાનો દ્વારા જૂના ફુવારા નજીક રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા થોડાક દિવસ પહેલા ગુણસેવાનું જે પેપર લીક થયું હતું જેના કારણે ઘણા જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે એકદમ નિરાશ થઈ ગયા હતા ગુણ સેવા પસંદગીના જે ચેરમેન છે આશીત વોરા તેમણે એવું કહેલું હતું કે કોઈપણ જાતનો સબડો કરવામાં આવ્યો નથી અને પેપર પણ લીક નથી થયા પણ બે દિવસ પહેલાં જ તેમણે પોતે સ્વીકારેલું છે કે પેપરમાં સબડો થયો છે અને છથી સાત જેટલા જે આરોપીઓ છે તેમને પણ પકડી પાડવામાં આવ્યા છે ત્યારે અમારે તો એ જ કહેવું છે સરકારને કે આ તો એક નાની માછલીઓ હોય પણ જે મોટા મગરમત છે તેમને સરકાર સાવરી રહી છે ત્યારે આજે પોરબંદર જિલ્લા એનએસયુઆઈએ વિદ્યાર્થીના સન્માનમાં અને બેરોજગારના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે કે અત્યારના બેરોજગાર જે યુવાનો છે તેમની પાસે રૂપિયા તો હોતા નથી પરંતુ આ ચલણી નોટોને આધારે આજે એક આશીતુરાનું નકલી વ્યક્તિ બનાવી અને તેમની પાસેથી પેપર ખરીદી અને એક અમારો એક રોષ વ્યક્ત કર્યો છે અને અમે સરકારને પણ કહીએ છીએ કે આપ જે નવી નવી યોજનાઓ બહાર પાડો છો તો એક પેપર ફોડો યોજનાઓ પણ બહાર પાડો કારણ કે જ્યારે પણ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય લઈને તૈયારી કરતા હોય ત્યારે આવા જ કૌભાંડો બહાર આવે છે અને વિદ્યાર્થીઓ જેના કારણે નિરાશ થઈ જાય છે એનએસયુઆઈ ના આ વિરોધમાં પોલીસ દ્વારા વીસ જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી તો આ કાર્યકરોને કમલાબાગ પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવ્યા હતા વિપુલ રાઠોડ સાથે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર